नमस्कार, हूँ जितेंद्र ठक्कर। तूफानी तांडव में आपनू कला जगत में आप सबनु हार्दिक स्वागत करूँ छू। आज एक सरस मजाना नानकड़ा कलाकार, बाल कलाकार अने युवानीना उम्रे जवानी तैयारी में एवा कलाकार परिचय करावीश के जेणे नरेन्द्र मोदीना बचपनों रोल हिंदी फिल्म में, गुजराती फिल्म में घणा वखत कर्यो छे। टेलिफिल्म होय, सीरियल होय, नाटक होय, करण पटेल होय ज। तो मळीए करण पटेल ने। करण, तोफानी तांडव आपणो कला जगत में तारू हार्दिक स्वागत छे। थैंक यू सर। आजे पहली ज वार कदाच हूँ तारी साथे आ रीते वात करतो होईश, कारण के मैं तो तने साव नानकड़ो जोयो छे। दर्शक मित्रों, आपने वात करूँ करणनी शुरुआत थई नवसर्जनथी। मैं शुरू करावेली नवसर्जन संस्था के जेने चंद्रकांत ठक्कर मे हत्यारापी वच्चे नथी, पण एने अनेक बाळकोने तैयार कर्या। अने एवा ज बाळक के जेणे दुनियाभरमां नवसर्जननुं अने अमारा बधानुं नाम रोशन कर्युं छे, एवो करण पटेल आज आपणी साथे छे। करण, तने એક્ટિંગનો શોખ કઈ રીતે જાગ્યો અને કઈ ઉંમરે તે આ શરૂ કર્યું? સર, બેઝિકલી આ શોખ મારા પપ્પાને હતો નાનપણમાં જ, બરાબર? તો એમણે ઘણી વખત આ એકેડેમીઝ ઘણા જોઈન કર્યા, પણ પરિસ્થિતિના કારણે દાદાના થોડા એક બીમાર થઈ ગયા અને પછી ઘર સંભાળવાનું એમને પડી ગયું, એટલે બધું છોડાઈ ગયું. ને એમની ઈચ્છા હતી કે એમનો છોકરો કરે, અને મને નાનપણથી જ મૂવીઝ જોવાનો અને ટીવી જોવાનો શોખ હતો. અને મેં નાનપણથી જ વિચારી લીધું હતું કે મારે મોટા થઈને આ જ ફિલ્ડમાં કંઈક કરવું છે. તેથી આથી પછી મેં નવસર્જન એકેડેમી મેં જોઈ અને મને લાગ્યું કે હું અહીંયાથી શીખીશ, અને પછી હું નવસર્જન એકેડેમી જોઈન થયો. ત્યાં હું 5 વર્ષ મેં ત્યાં નવસર્જન એકેડેમીમાં મારા ગુરુ, કલા ગુરુ ચંદ્રકાંત ઠક્કર મેં અને આરતી દીદી એમની પાસે શીખ્યો. પછી નવસર્જનમાં ગયા પછી હું જીતેન્દ્ર સરને મળ્યો, એમની પાસેથી મેં ઘણા નાટક શીખ્યા. તો ત્યારથી મેં એક્ટિંગ પ્રત્યેનું આગળ કામ કર્યું. કારણ, તું નવસર્જનમાં હતો ત્યારે બાળ નાટકો કરતો, ડાન્સ પણ કરતો, અને એમાંથી તને કઈ રીતે પ્રેરણા મળી અને પછી તું ફિલ્મોમાં કે સિરિયલોમાં કઈ રીતે ગયો એ માંડીને વાત કર દર્શકોને, જેથી મજા પડે. જે રીતે તમે કહ્યું કે મેં કઈ રીતે મૂવીઝ અને સિરિયલ્સ વચ્ચે આ વખતે આગળ વધ્યો, તો જે રીતે હું નવસર્જનમાં શીખતો હતો તે પછી મને એવું લાગ્યું કે હવે કંઈક આગળ હવે કરવું જેવું છે. ત્યારબાદ તમે જ મને કીધું કે એક મેગા બજેટ સિરિયલ છે સ્ટાર પ્લસની તમન્ના, અને એનું ઓડિશન થઈ રહ્યું છે. તો મને એ વિશે ખબર પડી અને મેં ઓડિશન આપ્યું. એ મારું લાઈફનું ફર્સ્ટ ઓડિશન હતું, અને ભગવાનની કૃપાથી હું એ ઓડિશનમાં સિલેક્ટ થઈ ગયો અને મને એક મેગા બજેટ સ્ટાર પ્લસની એક સિરિયલ મળી, તમન્ના. તમન્ના કરીને પછી મેં મારી લાઈફની પહેલી ગુજરાતી ફિલ્મ કરી, જેનું નામ છે થઈ જશે, જે મલ્હાર ઠાકરના મેં એમના બાળપણનો રોલ કર્યો. અને એ મૂવીમાં મને બોલિવૂડના એક સારા એક્ટર મનોજ જોશી સર, એમના જોડે કામ કરવાનો એક મોકો મળ્યો, જે એમની જોડે કામ કરવામાં મને ખૂબ મજા આવી. અને ત્યાર પછી મેં મૂવીઝ, સિરિયલ્સ, શોર્ટ ફિલ્મ્સ, એડ, એના પછી રેવા કરી, જેને નેશનલ અવોર્ડ મળ્યો. પછી મેં કરી ઢ, જેના ડિરેક્ટર છે મનીષ સૈની, જે મારી લીડ રોલ પહેલી મૂવી છે લીડ રોલમાં, જેને પણ નેશનલ અવોર્ડ મળ્યો. અને ત્યારથી સિરિયલ્સ અને મૂવીઝની શરૂઆત થઈ. કારણ, મને ખ્યાલ છે કે તમન્નાનું કાસ્ટિંગ જ્યારે હું કરતો હતો ત્યારે મેં તને ખાસ બોલાવ્યો, અને તે બહુ જ સરસ નેચરલ ત્યાં એક્ટિંગ કરી હતું, એ લીડ રોલમાં સિલેક્ટ થઈ ગયો. એના રાઇટર આપણા સૌમ્ય જોશી જ હતા, એટલે જે કામગીરી મને સોંપવામાં આવેલી અને મિત્રભાવે મેં હેલ્પ કરેલી. એની વે પણ પછી તે જે નેશનલ એવોર્ડ મળે એવી બે ફિલ્મો કરી, રેવા, ઢ, પણ પછી તે હિન્દી અને ગુજરાતી એમાં બંનેમાં નરેન્દ્ર મોદીના બચપણની ભૂમિકા કરી, અને બહુ જ એ વખણાઈ અને મોદી સાહેબે પણ એની નોંધ લીધી. તો એ આખી વાત, ઘટના કઈ રીતે બની, તે એ મોદી સાહેબના કેરેક્ટરનો અભ્યાસ કઈ રીતે કર્યો અને રોલ કઈ રીતે કર્યો એ વાત આપણા દર્શકોને કહો. ઓકે, તો તમે જે રીતે કહ્યું, તો ફર્સ્ટ ટાઈમ અમદાવાદમાં જ ગુજરાતીમાં બની રહેલી ફિલ્મ હતી હું નરેન્દ્ર મોદી બનવા માગું છું, અને એના ઓડિશન ચાલતા હતા ત્યારે મને ખબર પડી કે આ મૂવી વિશે ઓડિશન ચાલી રહ્યું છે, એટલે મેં પણ આપી. અને જે દિવસે મેં ઓડિશન આપ્યું એના 3 થી 4 દિવસની અંદર મને કોલ આવ્યો કે તમે શોર્ટલિસ્ટ થઈ ગયા છો, અને એ પણ એક લીડ રોલ મારી મૂવી હતી. તો મને ખૂબ ખુશી થઈ. એ 1.5 મહિનો એ શૂટ ચાલ્યું દીવ દમણમાં. અને એક બીજી સારી વસ્તુ હતી કે જે રીતે મૂવી પતી અને ત્યારબાદ મુકેશ ચાબરા કંપનીમાંથી મને કોલ આવ્યો, અને એમણે કીધું કે અમે એક હિન્દી મૂવી બનાવી રહ્યા છીએ પીએમ નરેન્દ્ર મોદી બાયોપિકમાં,
તો અમે મોદીજીના બાળપણના રોલ માટે તમારું ઓડિશન લેવા ઈચ્છીએ છીએ. તો એ પણ મારા માટે ખૂબ સારી વસ્તુ હતી. મેં એ મૂવી માટે હિન્દી બોલિવૂડની પીએમ નરેન્દ્ર મોદી માટે 3-4 વખત ઓડિશન આપ્યા મુકેશ ચાંબરા કંપની અમદાવાદમાં જે છે. અને એ થયા બાદ હું જ્યારે સિલેક્ટ થયો અને સિલેક્ટ થયા બાદ મેં જ્યારે પહેલી મેં આ પીએમ નરેન્દ્ર મોદી બોલિવૂડમાં મૂવી જ્યારે શૂટ થયું ત્યારે મને ખબર પડી કે બોલિવૂડની મૂવી આ લેવલ પર એનું શૂટ થાય છે, આ લેવલ પર લોકો કામ કરતા હોય. તો એક અલગ અનુભવ હતો મૂવીમાં અને બંને એક સારા માટે, કેમ કે મારા ફેવરેટ નેતા છે મોદીજી અને એમના બાળપણનો રોલ કરવા મળ્યો તો એ ખૂબ મારા માટે સારી વસ્તુ હતી. કારણ તે ગુજરાતી ફિલ્મ કરી, હિન્દી ફિલ્મ કરી, સિરિયલો કરી, તો ઘણા બધા કલાકારો સાથે તે કામ કર્યું હશે. એમાં કયા કયા કલાકારો સાથે તે કામ કર્યું અને તને કેવો અનુભવ થયો એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ, કે કંઈ તકલીફ પડી કે મજા પડી, એ વાત જરા હતી. કે જે રીતે મેં ફર્સ્ટ મારી ગુજરાતી મૂવી થઈ જશે કરી એમાં મને મારા પપ્પાના રોલમાં મનોજ જોશી હતા. એ ફર્સ્ટ ટાઈમ જે એમને હું ટીવીમાં જોતો હતો એમને મેં રિયલમાં જોયા ત્યાં થોડોક નર્વસ હતો કે હું કઈ રીતે કરું, કઈ રીતે એમની જોડે શૂટ એમને જોડે જ હતા તો પણ થઈ ગયા એકદમ નેચરલ. એમની જોડે હસી મજાક કરીએ અને એ રીતે જ આ જ વસ્તુ ઢમાં થઈ. જ્યારે નસરુદ્દીન શાહ જોડે અમારું શૂટ હતું તો એમની વડે આટલા મેગા એક્ટર જોડે છે કઈ રીતે કરીએ, તો એ પણ અમને શૂટ દરમિયાન અમુક ડિટેલ્સ કે તમે આ રીતે કરી શકો, એમની જોડે વાતો કરવામાં એકદમ બાળકની જેમ અમારી જોડે વર્તન કરે. અને પછી જ્યારે મેં પીએમ નરેન્દ્ર મોદી કરી ત્યારે વિવેક ઓબરોય ને બધા મોટા મોટા એક્ટર્સ જે ત્યાં શૂટમાં હતા તો બધાને ફર્સ્ટ ટાઈમ જોવા, એમની જોડે કામ કરવું, ફર્સ્ટ ટાઈમ તમને થોડું નર્વસ લાગે પણ જેમ જેમ તમે એમની જોડે કામ કરતા રહો તેમ તેમ તમે એમના જોડે મળતા રહો તો થોડુંક ઇઝી થઈ જાય છે. વાહ, એટલે ટૂંકમાં તે તારી કારકિર્દી હજી તો શરૂ થઈ છે. ત્યાં આટલી બધી સરસ તને નોંધ લીધી લોકોએ અને પ્રેમ મળ્યો એટલે બહુ સારી વાત છે. પણ કોરોના કાળ દરમિયાન અને તારા અભ્યાસ દરમિયાન તને શું મુશ્કેલી પડી? કારણ કે તારી એક્ઝામ, તું તો અત્યારે 10મા ધોરણમાં છે, એક્ઝામ પણ તારી અત્યારે કેન્સલ થઈ છે અને કામ પણ બધા અટકી રહ્યા છે, તો ત્યાં એક વર્ષ દરમિયાન કર્યું શું? મારી એક મૂવી તો અડધી પતીએ ગઈ હતી અને એનું શૂટ ચાલતું હતું ને એ વખતે કોવિડ-19 આવી ગયું એટલે અડધી આખી મૂવી બાકી રહી ગઈ છે. અને 10th પર છે મારું એક્ઝામ બોર્ડ છે તો એ પ્રમાણે હું કન્ફ્યુઝ હતો કે હવે કયામાં વધારે ફોકસ કરું, કે મેં પહેલેથી વિચાર્યું કે આ વખતે 10th છે એટલે થોડુંક ઓછું કરી દઉં, પણ હવે એમાં પાછું કોવિડ આવી ગયું એટલે ઘણા બધા ટાઈમથી શૂટ નથી થયું. પણ એક લાસ્ટમાં જ મારી એક મૂવી પતી છે જેનું નામ છે ભારત મારો દેશ છે, ભાવિન દેવીની છે, એમાં મારું 10-15 દિવસનું શૂટ હતું એ લાસ્ટ પત્યું. અને અત્યારે એક બે મૂવીઝનો જો ઓફર આવી છે, એક વેબ સિરીઝ છે તે પ્રત્યે અત્યારે વાત ચાલી રહી છે. પણ જે મજા મેં પહેલાં કરી હતી, જે બેક ટુ બેક મૂવી સિરીઝ ચાલતી હતી, પણ હવે બહુ ઓછી થઈ ગઈ છે. ઓકે, પણ તે હજી તારી આટલી નાની ઉંમરમાં આટલા સરસ તને અનુભવ મળ્યા, આવા મોટા કલાકારો સાથે તે કામ કર્યું, બહુ આનંદની વાત છે. તારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હવે આ કોરોના કાળ જાય અને પછી ઘણી બધી ફિલ્મો તને મળે, 10મા ધોરણમાં પણ તું પાસ થઈ જાય, એ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. તો ફરીથી મળીશું આવતા શુક્રવારે બીજા કલાકારની સાથે એમના જીવનની વાતો જાણવા. ત્યાં સુધી જીતેન્દ્ર ઠક્કરને રજા આપશું. અવનવી માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.